ઉકાઈ જમણાકાંઠા નહેર છેલ્લા 35 દિવસથી સમારકામને લઈ બંધ હતી, જે તાજેતરમાં 3 દિવસ પૂર્વ જ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત થતાં 3 દિવસ બાદ અંકલેશ્વર હાંસોટને પિયત અને પીવાનું પાણી મળવાની મંગળવારના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી. આ વચ્ચે વહેલી પરોઢે ઉકાઈ જમણાકાંઠાની ચિતાલી બ્રાન્ચની માઇનોર કેનાલથી પાણી અંકલેશ્વર શહેરમાં આપવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ગઢખોલ રેલવે લાઇન પાસે સુરવાડી ગામ પાસે ઉકાઈ કેનાલમાં સાયફન ચોકઅપ હોવાથી નહેર ઓવરટોપ થવાને લીધે ભંગાણ પડ્યું હતું અને ઉકાઈ કેનાલનું પાણી ગાબડા વડે નજીકની ખુલ્લી જગ્યાઓમાં વહી ગયું હતું. ઘટના અંગે અંકલેશ્વર પાલિકા તેમજ ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગને થતાં ત્વરિત અસરથી સ્થળ તપાસ શરૂ કરી હતી અને સૌપ્રથમ નહેરનું પાણી બંધાવ કરાવ્યું હતું. હાલ નહેરમાં રહેલું પાણી શહેર ગામ તળાવમાં આવી રહ્યું છે અને થોડા જથ્થો વહી રહ્યો છે. પાલિકા દ્વારા આ અંગે ઉકાઈ જમણાકાંઠાના સંપર્ક સાધવા તેમજ તેમના દ્વારા આગામી 3 દિવસમાં ગાબડું રિપેર કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું અને ત્વરિત અસરથી સમારકામ માટે કવાયત શરૂ કરી હતી. 35 દિવસ બાદ આજે જ પાણી આવક શરૂ થઈ હતી. સવારે અચાનક રેલવે લાઇન પાસે સુરવાડી બોરભાટા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું, જે અંગે ઉકાઈ નહેર વિભાગને જાણ કરતાં ત્વરિત અસરથી તેમના સ્થળ તપાસ કરી બંધ કરી પાણીના લેવલ ઘટતા જ સમારકામ શરૂ કરવાની કવાયત શરૂ કરી હતી. ઉકાઈ કેનાલ દ્વારા 3 દિવસમાં પાણી પુનઃ ગાબડું પૂરી શરૂ કરશે. સવારે પાણી આવતા આગામી 2-3 દિવસ પાણી ચાલે એટલી આવક થઈ છે, જેને લઈ હાલ જ પ્રમાણે પાણી આપી છીએ પ્રમાણ આપવામાં આવશે.